नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय पर्यावरण पाठ 6 આપણો 21 જેવા પિતા તેવી દીકરી ભાગ 1 પાઠનું નામ જ કેવું સરસ છે ને કે જેવા પિતા તેવી દીકરી એટલે આ વસ્તુને તો આપણે કોઈ નકારી શકતા નથી ચાલો એટલે હવે આ પાઠમાં આપણે આમ જોવા જઈએ ને તો ઘરના સભ્યો એ શું છે આપણા આપણું કુટુંબ છે એમ કહેવાય આપણો પરિવાર છે એમ આપણે કહી શકીએ એટલે આપણા આપણો જે પરિવાર છે એ વડીલો પાસેથી આપણે ઘણી બધી બાબતો શીખીએ છે અને આપણે અન્ય પાસેથી પણ શીખીએ છે પણ આપણે તેના બીજા અન્ય પાસેથી શીખીએ ને એના કરતાં વધારે આપણે આપણા પરિવાર પાસેથી શીખીએ છે ઘરમાં બાળક વડીલને માન આપતા અને તેમનો આજ્ઞાનું પાલન કરતા પણ શીખે છે ઘણીવાર ઘરમાંથી બાળક સમૂહ ભાવનાના ગુણો શીખવાની શરૂઆત કરે છે અને બાળકમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના પણ કેળવાય છે બાળકો તેમના નજીકના સગાના લક્ષણો ધરાવે છે એટલે કે બાળકોની જે આંખો નાક કાન વાળ આંગળીઓ એ બધી વસ્તુ શું છે કે પરિવારના કોઈ પણ વ્યક્તિ હોય ને એ વ્યક્તિને મળતી આવે છે કોઈ પણ વ્યક્તિ એટલે કે એના મમ્મી જેવું દેખાય અથવા પપ્પા જેવું દેખાય દાદા અથવા બા જેવું એટલે કે આ બધા લક્ષણો શું હોય આપણા ઘરના પરિવારના જેવા જ હોય છે ઘણીવાર મોટા પરિવારમાં દૂરના સગા સાથે પણ લક્ષણો મળતા આવે છે બરાબર જો કોઈ પરિવાર આપણો મોટો હોય તો મોટો હોય અથવા દૂરના જો કોઈ વ્યક્તિ હોય કોઈ સભ્ય હોય તો એના જેવા પણ લક્ષણો પણ એની અંદર જોવા મળે છે ચાલો આપણે આ વાત કરી હતી આપણે પરિવાર વિશેની વાત કરી હવે આપણે માહિતીમાં આપણે આપણે પાઠ્યપુસ્તકની રીતે આપણે એની વધારે માહિતી મેળવીએ તો આપણી પાઠ્યપુસ્તકનો પાના નંબર 191 ઉપર એમાં શું આપ્યું છે હાંક છી એટલે શું કીધું હાંક છી એટલે શું આવે ક્યારે અવાજ આવે જ્યારે કોઈ વ્યક્તિ છીંક ખાય ત્યારે ચાલો ત્યારે અહીંયા આપણે શું કહે છે કે આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી અચાનક આયુષીએ છીંક ખાધી છીંક કેવી ખાધી ચાલો એ તમારે અવાજ કરવાનું છે ચાલો આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા તેની માતાએ કહ્યું તે તમારા જેવી જ છીંક ખાય છે જો તમે અહીં ના હોત તો હું આ છીંક તમે ખાધી એવું જ સમજી બરાબર તેને આયુષીના માતા શું કહે છે એના મમ્મી ને પપ્પા બંને શાકભાજીને શું કરતા હતા છૂટા પાડતા હતા તો અને છીંકનો અવાજ આવે છે તો કહે છે કે જો આ તો તમે અહીં બેઠા છો એટલે મને ખબર પડી કે તમે છીંક નહીં ખાધી છીંક તો આયુષીએ ખાધી પણ જો તમે અહીંયા બેઠા ન હોત તો મને એવું જ લાગત કે છીંક કોણે ખાધી તમે ખાધી તો આ રીતે આયુષી તેમના પિતાની જેમ છીંકે છે શું તમારા પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે તમારા પરિવારના કોઈ સભ્ય સભ્ય જેવા હોય તે શું છે તે કોના જેવા છે બરાબર તો આ તો આપણે આયુષ્યની વાત કરી એવી જ રીતે તમારા કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવી છે કે તમારા ઘરના કોઈ સભ્ય એટલે કે બીજા કોઈ સભ્ય એટલે કે તમારા દાદા દાદી મમ્મી પપ્પા જેવી હોય એટલે કે જો ધારો કે અહીંયા તમારી આંખો તો કે તમારા પપ્પા જેવી છે તમારા વાળ તો કે મમ્મી જેવા છે બરાબર તો આ રીતે તમારે શું કરવાનું છે તેમની જે ટેવ છે અને તે કોના જેવા છે એ તમે લખી શકો છો એ તમારે બોલવાની રીત છે તમારું નાક છે તમારા હાથ છે આ બધી જ વસ્તુ એ તમે કોના જેવી છે મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની જેના જેવું હોય એના તમારે શું લખવાના છે નામ લખવાના છે એટલે આ રીતે તમે કોષ્ટક દોરી અને તમે નોટબુકમાં લખજો એના પછીની આપણે વાત કરીએ એના પછી આપણે પ્રશ્ન આપ્યા છે કે તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે આમ તો જોવા જઈએ તો ખરેખર આપણો ચહેરો છે આપણી આંખો છે એ આપણા મમ્મી અથવા પપ્પા જેવી હોય નાક છે અથવા બોલવાની રીત છે એ આપણા મમ્મી જેવી હોય બરાબર તો આ રીતે આ બધા લક્ષણો જે પણ હોય એ પ્રમાણે તમારે નોટબુકમાં લખવાનું છે આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે તે શોધી છે બરાબર આમ તો ખરેખર જોવા જાવ ને તો આ એનું કંઈ પણ હોય તમારું મોઢું કે તમારી બોલવાની રીત કે તમે બીજી કોઈ પણ ટેવ તો કોઈ પણ વ્યક્તિ દ્વારા તમે આ સમજો છો કે તમે છે ને તમારા મમ્મી જેવા છો અથવા તમે પપ્પાના જેવા છો એટલે આ રીતે તમારે જવાબ લખવાનો એના પછીનો પ્રશ્ન છે લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે તમને આવું કેમ લાગે છે આમ તો જો કોઈ પરિવાર એટલે કે મારા કુટુંબના સભ્ય સાથે સરખાવે ને તો મને તો બહુ જ સારું લાગે એટલે મને પણ એવું લાગે કે ના હું પણ એ પરિવારની જ છું એટલે કે હું એ પરિવારનો જ અંગ છું એવું પણ મને લાગે છે કે મને તો ગમે એટલે તમને કેવું લાગે છે એ તમારે લખવાનું છે એના પછીનો પ્રશ્ન છે તમારા પરિવારમાં મોટેથી કોણ હશે છે તે વ્યક્તિની માફક હશો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે
એના પછીનો પ્રશ્ન છે કે નીલમના નાની નાના નાની માંથી લઈ નાનકડા સમય સુધી તેના પરિવારમાં બધા સભ્યોની યાદી બનાવો તેનો નીલમ સાથે શું સંબંધ હશે તે લખો એટલે તમારે શું લખવાનું છે ધારો કે તમારા નાની છે બરાબર તો નાની એટલે તમારા જે કયા કેટલા માસી છે બરાબર એટલે દરેક માસીના તમે કેટલા છોકરાઓ છો તેમના છોકરાઓ કયા કયા છે એમનું નામ શું છે એ રીતે તમારે શું બનાવવાનું છે એક કોષ્ટક બનાવવાનું છે બરાબર તો આ રીતે તમારે લખવાનું ચાલો હવે એટલે આ રીતે તમારે યાદી બનાવવાની છે એના પછી આપણે વાત કરીએ કોણ કોની માસી એના પછી આપણે મુદ્દો છે કે કોણ કોની માસી આપણે પ્રશ્નોની ચર્ચા કરી હવે આપણે વાત કરવાની છે કોણ કોની માસી પાના નંબર 193 ઉપર કોણ કોની માસી આ મુદ્દો છે ને આપણે કોણ કોની માસી તો શું છે નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની નાનીના ઘરે ગઈ તેને જોયું કે કોઈક આવ્યું તે તેની મમ્મીને કહેવા ગઈ મમ્મી માસી તને મળવા આવ્યા છે તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે તેણે નીલમને કહ્યું ના આ તારા માસી નથી તે તારી બહેન કિરણ છે તું તારી નાની નાનીના મોટા બહેનને ઓળખે છે કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે કિરણ તારી માસીયાઈ બહેન છે ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમયની માસી છે તો આ રીતે અહીંયા આપણને શું આપ્યું છે નીલમનો કોનો કોની સાથે સંબંધ છે એ આપણને અહીંયા દર્શાવેલો છે તો કે નાની કોણ છે તો કે નીલમની નાની છે મોટી નાની કોણ છે તો કે નીલમની મમ્મીના મોટા કાકી છે અને મોટી નાનીની મોટી દીકરી કોણ તો કે નીલમના જે માસી છે તે માસીના કાકાની છોકરી છે અને કિરણ કોણ છે તો કે કિરણ કોણ છે તો કે નીલમની માસીની દીકરી છે અને સમીર કોણ છે તો કે નીલમનો ભાણિયો એટલે કે નીલમની માસીનો દીકરો છે એમ કહેવાય બરાબર દીકરીનો દીકરો છે એમ આપણે કહી શકાય તો આ રીતે તમારે શું લખવાનો છે આ નીલમનો કોનો કોની સાથે કયો સંબંધ છે આપણે ચર્ચા તો કરી લીધી તો આ રીતે તમારે પણ એ ચર્ચાને લઈ અને તમારે આનો જવાબ લખવાનો છે એના પછીનો પ્રશ્ન છે કે તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણ છે કે જેથી કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય કાકા ભત્રીજા મામા ભણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો આ જે જવાબ છે એ જવાબ તમારે તમારી જાતે લખવાનો છે કારણ કે શું છે તમારા પરિવારના આધારે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે એટલે તમારે એ રીતે તમારે જવાબ લખવાનો રહેશે એના પછી વાત કરીએ કે અહીંયા શું કહે છે આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ આપણને આગળનો મુદ્દો આપ્યો છે કે આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ કેવી રીતે સંબંધિત છીએ અહીંયા આપણે એવું પૂછ્યું છે કે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે એમ પૂછ્યું છે તો કે નીલમ સમીર સાથે રમવા લાગી તેની માતાએ કિરણને બોલાવીને કહ્યું જો મારી નીલમના વાળ તારા જેવા છે જાડા વાકડિયા અને કાળા સારું છે કે તેના વાળ મારા જેવા નથી સીધા મુલાયમ અને બદામી નીલમના નાની હસ્યા અને કહ્યું હા શું તે વિચિત્ર નથી અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે નીલમ આ બધું સાંભળતી હતી તેને વિચાર્યું અમે બધા દૂરના સગા સંબંધી છીએ પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જ જેવા જ છીએ બરાબર શું કહું છું નાની અને નાનીના જે પણ બહેન હતા અને એમના છોકરાઓ હતા એ બધાના વાળ પણ હતા એટલે કે જે નીલમને જે નાનીની છોકરી એટલે કે એના મમ્મી અને આ છોકરાઓ કેટલા બધી પેઢી આ દૂરની થઈ તો એ લોકો પણ એકબીજા સાથે બધી ઘણી બધી રીતે એકબીજા જેવા જ હતા એટલે એ લોકોને શું લાગે છે કે સારું લાગે છે કે અમે કેવા છે કે ઘણી બધી રીતે એકબીજા જેવા જ છીએ એટલે અહીંયા પછી આપણને પ્રશ્ન આપ્યો છે કે શોધી કાઢો અને લખો શું નીલમના વાળ અને તેની નાની જેવા વાકડિયા છે હવે તમે તમારા ભાઈ કે બહેનના કોઈ ખાસ લક્ષણો જુઓ જેમ કે આંખોનો રંગ ગાલમાં પડતા ખંજન ઊંચાઈ પહોળો અને
તીક્ષ્ણ નાક અવાજ વગેરે લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જો એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો અને ભરો એટલે અહીંયા સરસ મજાનું તમને શું આપ્યું છે અહીંયા કોષ્ટક આપ્યું છે અહીંયા જો પાના નંબર 194 પર ખાસ લક્ષણ તે કોના જેવું છે અને કોના તરફથી માતા કે પિતા નીલમના વા કડિયા વા તેની નાની એટલે માતા વાળી છે બરાબર એના પછી તમે લખી શકો અને એની નીચે કે તેનું નાક તો કોના જેવું છે એના પપ્પા જેવું છે દાદા જેવું છે દાદી જેવું છે એવું લખવાનું અને એટલે કઈ બાજુથી આપ્યું મમ્મી કે પપ્પા બાજુથી એવું લખવાનું અવાજ કોના જેવો નાના જેવો કે નાની જેવો કે દાદા જેવો કે દાદી જેવો મમ્મી જેવો કે પપ્પા જેવો એવું પણ તમારે લખવાનું આ રીતે દરેકની તમારે આ રીતે કોષ્ટક બનાવી અને તમારી નોટબુકમાં નોંધવાનું છે એના પછીનો પ્રશ્ન છે કે તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે બાળકોની આંખો નાક વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તેમના નામ લખો બરાબર એટલે તમારે શું લખવાનું તમારો જે પણ ભાઈ હોય કે બેન હોય કે બરાબર અથવા તો ભત્રીજો હોય તેના લક્ષણો કોના જેવા છે એટલે કે આંખો તેના આંખ નાક વાળ એની આંગળીઓ કોના જેવી છે તેના મમ્મી જેવી પપ્પા જેવી દાદા જેવી કે દાદી જેવી એ રીતે તમારે લખવાનું અને કોઈ જો અથવા તો કાકાની દીકરી અથવા તો બહેનની દીકરી જે પણ હોય એ રીતે તમારે શું કરવાનું છે એના વિશે પણ તમારે લક્ષણો લખવાના છે તો આ રીતે તમારે આપણને અહીંયા જુદા જુદા પ્રશ્નો આપણને અહીંયા આપેલા છે એના પછીનો પ્રશ્ન છે કે નીલમના વાળ તેની નાની જેવા જાડાને વાપર્યા છે નીલમના વાળ સીધા બદામી મુલામી છે તમારા વાળ કેવા છે કાળા કે બદામી તેલી કે સૂકા એટલે તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે તમારે તમારી જાતે લખવાનો એના પછીનો પ્રશ્ન છે કે તમારા વાળનો રંગ કયો છે તમારા વાળની લંબાઈ માપો અને લખો આ પણ તમારી જાતે લખવાનું એના પછીનો છે આ બધા પ્રશ્નો કેવા છે એ તમારા આધારે અહીંયા તમને પ્રશ્નો આપેલા છે જો પાના નંબર 195 પર અહીંયા તમારા શબ્દ અહીંયા વપરાયેલા છે અને એના આધારે તમારે શું કરવાનું છે આ પ્રશ્નના જવાબ તમારે અહીંયા સુધીના છેલ્લો પ્રશ્ન છે તમારા પરિવારના બધા સભ્યોને ઊંચાઈ માપો અને લખો અહીં સુધીના પ્રશ્ન તમારે તમારી જાતે તમારી નોટબુકમાં લખવાના છે તો આ સાથે ભાગ 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ